કંપનીના કર્મચારીઓએ તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું. રેસકોર્સ સ્થિત કંપનીની મેઇન ઓફિસ બહાર કર્મચારીઓએ દેખાવો યોજ્યા. 91 જેટલા કર્મચારીઓની ગોત્રી પોલીસ દ્વારા ધરપકડ. સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ ચૌહાણ સોસાયટીની પીડિત યુવતીના પરિવારને આરોપીઓ દ્વારા ધમકી. યુવતીના પરિવારે પોલીસ રક્ષણ માટે પોલીસ કમિશનરને આવેદન આપ્યું. ચંદનચોર ટોળકી પુના શહેરમાં સક્રિય બની. કમાટીબાગમાં ચંદનચોર ટોળકીએ ચંદનના ઝાડની ચોરી કરી ફરાર. આતંકી તેમજ અસામાજિક પ્રવૃત્તિ મામલે કમાટીબાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવાનું સેવા સદન દ્વારા આયોજન. 16 જેટલા વિવિધ સ્થળોએ કેમેરા ગોઠવાશે. યુનિવર્સિટીના સત્તાધીશો ફી વધારાના વિરોધમાં ડીએસઓ દ્વારા વિરોધ પ્રદર્શન. 18 જુલાઈના રોજ બંધનું એલાન. નમસ્કાર દર્શક મિત્રો, ઈસીટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બોમ્બાઈડિયર કંપનીના કર્મચારીઓએ તેમની વણ ઉકેલ માંગણીઓ સાથે મુખ્ય ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરતા કર્મચારીઓની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી. સાવલી ખાતે આવેલ બોમ્બાર્ડિયર કંપનીના કેટલાક કર્મચારીઓ તેમના દિલ્હી શિફ્ટિંગ તેમજ કેટલીક વણ ઉકેલ માંગણીઓ સાથે કંપની મેનેજમેન્ટ સામે ઘણા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે ગુરુવારના રોજ આંદોલનકારી કર્મચારીઓએ ઉગ્ર બની રેસકોર્સ સ્થિત આવેલ કંપનીની મેઇન ઓફિસ બહાર પોસ્ટર પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યો. चालीस दिन हो गए लेकिन हमारा कोई भी अभी तक सॉल्यूशन नहीं आया है. हम लोग ने 3 तारीख को रोजगार श्रम कचहरी में हमने आवेदन पत्र दिया था कि हम बम्बाइडर के सामने ये विरोध दर्शा रहे और हम लोग सभी कर्मचारी 160 कर्मचारी बाहर बैठे हैं, ताकि ये चीज न देखते हुए सरकारी अधिकारी गांधीनगर से और मैनेजमेंट की मिली भगत से ये लोग ने हड़ताल प्रतिबंधित जाहिर किया है, जबकि हमने कभी भी हड़ताल का नाम लिया ही नहीं है और हम लोग ने उसके विरोध में यहाँ पर आज जुलूस निकाला है और वो भी शांति से हम लोग यहाँ पे विरोध दिखा रहे हैं. लेकिन पुलिस का ऐसा कहना है कि तुम लोग कानूनी कार्यवाही से चलो, तो हम पुलिस को जवाब यही दे रहे हैं कि अगर आप कानूनी कार्यवाही बोलते हो तो सावली के अंदर, सावली प्लांट के अंदर जब भी 500 मीटर का जो दावा रखा है कोर्ट के अंदर कंपनी से 500 मीटर दूर, वो अभी कोर्ट में चल रहा है केस, तभी भी पुलिस हमको प्रेशर में बोल रही है कि तुम 500 मीटर दूर बैठो नहीं तो हम तुम्हारे यहाँ डंडा मारेंगे, ये मारेंगे, ऐसा बोल रहे हैं हम लोग. तो हम अभी आज पुलिस बोल रही है कि तुम कानूनी कार्यवाही चलो, तो वहाँ पे कानूनी कार्यवाही क्यों नहीं चलती है सावली में? क्या मैनेजमेंट पुलिस वालों को लेकर घूमती है क्या? हमारे ये वर्करों को कोई सुनती नहीं है? ये रोजगार श्रम कचहरी मैनेजमेंट की है, मैनेजमेंट से ही चलती है. ये मुझे बोलने की जरूरत नहीं है. आप ये जुलूस देख के सोच सकते हो कि एक बार कंप्लेंट तो डाल देते हैं लेकिन उसके पीछे फिर क्या होता है फ्यूचर में, वो आप खुद ही देख सकते हो कि ये कितना शोषण हो रहा है. पूरा कामगारों का शोषण हो रहा है. यहाँ सरकारी लोग रोजगार श्रम कचहरी बना रहे हैं लेकिन वो भी वर्करों के लिए नहीं है, कोई कर्मचारी के लिए नहीं है. परिस्थिति वधु वणसे એ પહેલા કંપનીના અધિકારીઓએ ગોત્રી પોલીસને બોલાવી લેતા ગોત્રી પોલીસ દોડી આવી હતી અને 91 જેટલા કર્મચારીઓની ધરપકડ કરી હતી. યુનિયન લાના હૈ ઓર સભી કો જીતને ભી જીસકે ભી ઉપર ઇનલીગલી એક્શન લિયા ગયા હૈ કંપની ને ઉન સબકો અંદર લેના હૈ. મુજે લગ રહા હૈ કે કંપની કો કુછ હમારે સાથ ગલત કરના હૈ, ઇસીલિયે કંપની હમારે યુનિયન નહીં એક્સેપ્ટ કર રહી હૈ. હમ કરીબ કરીબ પિછલી 3 તારીખ સે કંપની કે ગેટ સે બહાર બેઠે હૈ, ઉનકી તરફ સે કોઈ રિસ્પોન્સ, પોઝિટિવ રિસ્પોન્સ નહીં આ રહા હૈ. કંપની હમારી કોઈ ભી માંગ સ્વીકારને કે લિયે તૈયાર નહીં હૈ. હમે સમજ નહીં આ રહા હૈ કે કંપની ક્યા કરના ચાહતી હૈ, ઇસીલિયે આજ હમકો યહાં પર આના પડા હૈ ઓર યહાં પર આકે હમકો બતાના પડા હૈ, ક્યોંકિ સાવલી જીઆરડીસી મે વહાં પર હમારા કોઈ સુનને વાલા નહીં હૈ, કોઈ બાત નહીં હો રહી હૈ, યહાં પર હમારા વહાં પર કોઈ એક્શન લી નહીં જા રહી, ઇસીલિયે આજ હમકો યહાં પર આના પડા હૈ. ઇસ કંપની કો બ્રાન્ડિંગ બતા કે યહાં કી સરકાર ને કાફી વાહવાહી ભી કી હૈ ઓર આપ કામદારો કા આજ યે હાલાત હૈ, ક્યા કહેંગે? નો કોમેન્ટ. ક્યોંકિ વાહવા તો લી હૈ કંપની ને, ગવર્નમેન્ટ ને ભી લી હૈ કાફી લી હૈ, લેકિન આજ દેખને કે લિયે કોઈ હૈ નહીં.